આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી. લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા મિનરલ વોટરના પ્લાન શહેરમાં બેલાડીના ટોપની જેમ ફૂલ્યા ફાલ્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈને પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ઉધના, કતારગામ સહિતના વિસ્તારોમાં ટીમ બનાવીને ગેરકાયદેસર ચાલતા મિનરલ વોટરના પ્લાન્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઈએસઆઈ કે બીઆઈએસ સર્ટી વગર ધમધમતા પ્લાન્ટ અંગે દિવ્ય ભાસ્કર જે વિગતો રજૂ કરી હતી, તે પ્લાન્ટ પર પાલિકાએ કામગીરી હાથ ધરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ વગર ચાલતા મિનરલ વોટર પ્લાન્ટ પર આરોગ્ય અને ફૂડ વિભાગને ટીમ શહેરભરમાં ત્રાટકી હતી. શહેરના 4 ઝોનમાં મિનરલ વોટર પ્લાન્ટ જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હતા તેમને સીલ કરવામાં આવ્યા છે. દિવસભર અલગ અલગ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટર પ્લાન્ટમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં ઘણા બધા સેમ્પલ ફેલ થયા હતા. તેમજ કેટલાક મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકો પાસે લાયસન્સ પણ ન હતું. અગાઉ પ્લાન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ નોટિસ ફટકાર્યા બાદ પણ જેમણે સર્ટિફિકેટ લીધું નથી તેમના પ્લાન્ટને આજે સીલ કરવામાં આવ્યા હતા. એક સાથે ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીલની કામગીરી હાથ ધરાતા લિંબાયત, કતારગામ, રાંદેર ઝોનમાં ગેરકાયદેસર રીતે ચાલતા મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક પ્લાન્ટના સંચાલકોને જાણ થતાની સાથે જ પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પહોંચીને તેમાં પ્લાન્ટને પણ સીલ કરવામાં આવ્યા હતા. મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સંચાલકો સામે સમયાંતરે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે. શહેરમાં કેટલાય એવા મિનરલ વોટર પ્લાન્ટ છે કે જે નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા હોય છે. તેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ તેની વિપરીત અસર થતી હોય છે. લોકોના આરોગ્ય સાથે મિનરલ વોટરના નામે ચેડા કરતા તમામ પ્લાન્ટ ઉપર સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં અલગ અલગ ઝોનમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. શહેરના આરોગ્ય અધિકારી ડીડી ઠાકોરે જણાવ્યું હતું કે શહેરી વિકાસ ખાતું, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળીને રેડ કરી છે. શહેરના 4 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે લાયસન્સ અને સર્ટી વગર ચાલતા પાણીના પ્લાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. satyade.com સુરત. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.